સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ ગયો છે અને હવે પ્રચાર ઝુંબેશ પૂરજોશમાં શરૂ થઈ જવા પામ્યો છે. સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને હાલ વોર્ડમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે. તેમાં વોર્ડ નંબર 12ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા રાકેશભાઈ માળી, કિશોર મયાણી, હેમલતાબેન રાવતકા અને આરતીબેન પટેલને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર મળી રહ્યો છે. પ્રજાના આવકારને લઈ ભાજપના ઉમેદવારો પણ જંગી મહમતીથી જીતવાનો આશાવાદ G24 ન્યૂઝ ચેનલ તેમને સમક્ષ કર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે વોર્ડ નંબર 12 ભારતીય જનતા પાર્ટીના ખાસ કરીને નાણાવટ, સૈયદપુરા, કુબેરનગર, મહિધરપુરાના વિસ્તારની અંદર જે આ ખાસ કરીને છે તેની અંદર અહીંયા 4 કેન્ડિડેટ છે અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે પણ રાત્રિના લગભગ 11:15 સમય થયો છે, છતાં પણ લોકોનો સમૂહ એટલો છે કારણ કે આ વખતે ફરી પાછો રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે ભાજપ. આવો આપણે મળીએ જે એના કેન્ડિડેટ છે એમને. નમસ્કાર કિશોરભાઈ. નમસ્કાર. શું કહેવા માગો છો તમે? ભારતીય જનતા પાર્ટીના જે મને શીર્ષ નેતૃત્વએ મારી ઉમેદવારી તરીકે પસંદગી કરી, હું એમના જે મારી ઉમેદવારી ઉપર એમણે જે વિશ્વાસ મૂક્યો છે એને હું પરિપૂર્ણ કરીશ. ઘણા સમયથી તમે આ વિસ્તારની અંદર ટિકિટ માંગી રહ્યા હતા, જ્યારે તમારું નામ સજેસ્ટ થયું ત્યારે આપને કેવો અહેસાસ થયો? આમ તો આંખમાંથી જળજળી આવી ગયા હતા કે 30 વર્ષ પછી, 30 વર્ષ ઉપરથી હું પાર્ટીનું કામ કરતો આવ્યો છું અને જે પાર્ટીએ મારી પસંદગી કરી એટલે મારા આંખમાંથી આંસુ નીકળી આવ્યા હતા. ખાસ કરીને તમે તમારા મતદારો પાસે જાઓ છો ત્યારે કેવો રિસ્પોન્સ મળે છે તમને? અમને રિસ્પોન્સ પૂરેપૂરો એકદમ ફર્સ્ટ ક્લાસ મળે છે અને અમને બેસાડે છે, અમે એમને સમજાવીએ છીએ અને મતદાન કઈ રીતે કરવું એનું પણ અમે એમને માર્ગદર્શન આપીએ છીએ. રાકેશભાઈ, તમે તો હવે 2 ટર્મ પછી તમારો ત્રીજો હવે રેકોર્ડ તરફ જઈ રહ્યા છો. મને પાર્ટીએ 2010માં બી ટિકિટ આપી છે, 2015માં આપી ને ફરી 2020માં ટિકિટ આપી છે. પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો છે. તમે આ જે અમારામાં નવો સીમાંકન આવ્યું છે તેમાં અમારા હરિપુરા, મહિધરપુરા સાથે કુબેરનગર, વેડ રોડ, નાણાવદ, સાપોર, સૈયદપુરા જોઈન્ટ થયું છે. તમે ત્યાંના બધા સ્થાનિકોને રહીને જે સ્થાનિકો પ્રશ્ન હશે જૂના તેવી બધા સોલ્વ કરીશું અને હું તો 5 વર્ષ સ્ટેન્ડિંગ કમિટીમાં બી સતત રહ્યો છું એટલે કોર્પોરેશનની ગતિવિધિ બધી મને ખબર હોય છે એટલે એ પ્રમાણે અમે કામ કરીશું. હમણાં ભૂપેન્દ્રભાઈ સાથે વાતચીત થઈ, તેમણે કીધું કે આ વખતે અમે રેકોર્ડ બ્રેક કરશું. કયો રેકોર્ડ બ્રેક કરશે? હવે ભૂપેન્દ્રભાઈને અત્યારે ખબર નથી કે ભાઈ અત્યારે સિટીના હરિભરા, મહિધરપુરાના બી બધા બૂથો જોઈન્ટ થયા છે. કુબેરનગર બી અત્યારે આ ફેરી અમારા કિશોરભાઈને ટિકિટ આપી છે એટલે અહીંયા બી બધા કાર્યકર્તાઓ બહુ ખુશ છે એટલે આ ફેરી એ લોકોને ડિપોઝિટ જાય તેવું થશે એવું લાગે છે મને. છેલ્લે મતદારો માટે શું કહો? મતદારો માટે તો અમારા માટે આ વિસ્તાર નવો છે પણ હું ઉત્તર વિધાનસભા હોય કે લોકસભા હોય તમે અહીંયા આવતા હોય તો મતદારો બધા અહીંયા અમને ઓળખે છે ને અમારી સાથે રહે છે. આપનું નામ? આરતીબેન પટેલ. આરતીબેન, તમારું શું કહેવું છે? મારું એવું કહેવું છે, મારે આ બીજી ટર્મ છે. પાર્ટીએ મને મારી મારી કામગીરીને હિસાબે મને ટિકિટ આપી છે તો હું પાર્ટીને વિશ્વાસ આપીશ કે હું જનતાની સેવામાં હર હંમેશ હાજર રહીશ. તમે ચૂંટાઈ આવશો તો પહેલાં કયા કામોને પ્રાધાન્ય આપશો? જે જનતાના કામો હશે એ કામને અમે પ્રાધાન્ય આપીશ. આપનું નામ? હેમલતા રાવતકા. હેમલતાબેન, તમે પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છો, કેવો માહોલ લાગી રહ્યો છે? મને ખૂબ સારું લાગી રહ્યું છે, બધાનો સાથ સહકાર મળે છે, બધા ભાઈઓનો બહેનોનો. પહેલી વખત મારી ઉમેદવારી છે એના માટે હું બહુ ખુશ છું. અત્યાર સુધી તમે ઉમેદવારને ચૂંટતા હતા, હવે તમને લોકો ચૂંટશે તો મને ઘણો આનંદ થાય છે કે બધા મને આમ સપોર્ટ કરે છે અને બધું સારું લાગે છે. મતદારો માટે શું કહો? મતદારો માટે એટલે સારું જ છે આમ મારા માટે, કેમકે અત્યારનો માહોલ જોઈને મને આમ લાગે છે કે અમે બધા જીતી જ જઈશું અમારી પેનલ. દર્શક મિત્રો, વોર્ડ નંબર 12 નાણાવટ, સૈયદપુરા, કુબેરનગર, મહિધરપુરાના ભારતીય જનતા પાર્ટીના 4-4 અત્યારે કેન્ડિડેટ છે તેના ચહેરા પર ચમક છે એટલા માટે છે કે તેઓ આ વખતે ફરી પાછા લીડ સાથે આવશે. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાડા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.